સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા જિલ્લો 86.23% સાથે ઉત્તર ગુજરાતમાં પ્રથમ. SSC બોર્ડનું પરિણામ ગત વર્ષ કરતા 19.61% વધુ. અંબાજી મંદિરના આરસ પથ્થરમાં 50 વર્ષથી વધુ સમયના કારણે દેખાઈ રહી છે પીળાશ. બરોડાની કંપની મંદિરની લાવશે પાછી ચમક. ધરતીપુત્ર ઓછા વોલ્ટેજથી અને અવારનવાર વીજ કાપથી પરેશાન. થરાદના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી ના મળતા પાક નિષ્ફળ જવાની ભીતિ. ગણેશ ચોથના શુભ દિવસે ચોમાસુ ઋતુના વરસાદને લઈ જોવાય છે સુકન. 4 મહિના અને 4 માટીના ગોળા બનાવી જોવાય છે વરસાદનો વરતારો. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ 10 SSC પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર થયું હતું, જેમાં 86.23% પરિણામ સાથે બનાસકાંઠા જિલ્લો ઉત્તર ગુજરાતમાં પ્રથમ અને રાજ્યમાં 6ઠા ક્રમે આવ્યો હતો. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલમાં ઓનલાઈન પરિણામ જાણી ખુશી વ્યક્ત કરી હતી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષા પૈકી ધોરણ 12ના પરિણામો 2 દિવસ અગાઉ જાહેર થયા હતા. ત્યારબાદ ધોરણ 10નું પરિણામ આજે સવારે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું, જેથી વહેલી સવારથી વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલો તેમજ કોમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઈન પરિણામ જાણી લેતા પરિણામ ખૂબ ઊંચું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લામાં 38,380 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી 38,050 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી A1માં 910 વિદ્યાર્થી, A2માં 3,856, B1માં 6,767, B2માં 8,725, C1માં 8,182, C2માં 4,092, D માં 278 વિદ્યાર્થી આવ્યા છે, તેમજ 32,810 વિદ્યાર્થી પાસ થયા છે અને 5,240 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આમ જિલ્લાનું કુલ પરિણામ 86.23% આવ્યું છે, જેમાં ગત વર્ષે ધોરણ 10નું પરિણામ 66.62% આવ્યું હતું, જેથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 19.61% જેટલું વધુ પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે સમગ્ર રાજ્યની અંદર SSCનું રિઝલ્ટ ડિક્લેર થયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાએ ખૂબ જ સારું પરિણામ મેળવેલું છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 38,000 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 32,000 વિદ્યાર્થીઓ આશરે પાસ થયા હતા. એટલે કે બનાસકાંઠા જિલ્લાનું SSC એક્ઝામ 2024નું રિઝલ્ટ 86.23 છે, જે સમગ્ર રાજ્યના અન્ય ડિસ્ટ્રિક્ટમાં ખૂબ જ સારું જણાઈ આવે છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર કાંકરેજ તાલુકાનું રાજપુર સેન્ટર 97% સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ છે, તેમજ બનાસકાંઠા જિલ્લાની અંદર ખોડા સેન્ટર જે 65% રિઝલ્ટ સાથે નીચેના ક્રમે છે. સમગ્ર બનાસકાંઠાની અંદર
ગત વર્ષનું જે રિઝલ્ટ છે 66% હતું અને આ વર્ષનું જે રિઝલ્ટ છે 86.23% છે, એટલે કે આશરે 20% જેટલો રિઝલ્ટની અંદર ઉછાળો બનાસકાંઠાના SSCના રિઝલ્ટમાં જોવા મળેલો છે. આ તબક્કે બનાસકાંઠાના સૌ સારસ્વત મિત્રોને હું અભિનંદન પાઠવું છું. બાળકો હજી પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ઉત્તમ પરિણામ મેળવે એવી શુભેચ્છા વ્યક્ત કરું છું. બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10નું પરિણામ જાહેર થતાં જિલ્લાનું કુલ 86.23% પરિણામ આવ્યું હતું, જેમાં સૌથી વધુ કાંકરેજ તાલુકાના રાજપુર સેન્ટરનું 97% પરિણામ આવ્યું હતું, જે જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યું છે. જ્યારે સૌથી ઓછું ખોડા સેન્ટરનું 65% પરિણામ આવ્યું છે. આજે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ ઊંચું આવ્યું છે. ત્યારે વાત કરીએ ડીસાની, તો ડીસામાં પણ આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થીની જાલસ્વી નરેન્દ્રભાઈ સોનેજીએ ડીસામાં પ્રથમ નંબર મેળવ્યો છે. આદર્શની વિદ્યાર્થીની જાલસ્વી સોનેજીએ 96.50% ગુણ મેળવીને ડીસા શહેરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જાલસ્વી સોનેજીએ ગણિત અને વિજ્ઞાન જેવા જટિલ વિષયમાં પણ અનુક્રમે 99 અને 98 ગુણ મેળવ્યા છે અને ડીસા શહેર તેમજ આદર્શ હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યની માધ્યમિક શાળાઓમાં આજે વિદ્યાર્થીઓના આનંદનો પાર નથી રહ્યો. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કઠિન પરિશ્રમની સફળતા સાથેની તસવીર સામે આવી છે. સરહદી ધાનેરા તાલુકામાં પણ આજે મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓના પરિણામો ધાનેરા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. ધાનેરા કેન્દ્ર પર કુલ 2010 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાંથી 1745 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધાનેરા કેન્દ્રનું પરિણામ ગત વર્ષ કરતાં 18.83% ઊંચું આવ્યું છે, જેમાં ઘણી શાળાઓ 100% પરિણામ પણ મેળવ્યું છે. ધાનેરાની ઉપવેદ્ય સ્કૂલ ઓફ સાયન્સની સહમયકે તો વિજ્ઞાન વિષયમાં સૌને ચોંકાવ્યા છે, કારણ કે અંગ્રેજી માધ્યમમાં વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. આ સિવાય ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સમાં ગણિત વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવનાર 6 વિદ્યાર્થી છે, જે પ્રમાણે ધાનેરાને પછાત માનવામાં આવતું હતું એ શબ્દને આજના વિદ્યાર્થીઓએ ખોટો સાબિત કર્યો છે. ગણિત અને વિજ્ઞાન જેવા ઘણા અઘરા વિષયને પણ તેજસ્વી બાળકો સરળ બનાવી રહ્યા છે. આપણે જોવા જઈએ તો ધાનેરા તાલુકો એક પછાત વર્ગ ધાનેરા તાલુકો છે, પછાત છે, બરાબર છે. અને આમાં જો આપણે સમગ્ર ધાનેરા તાલુકામાં વાત કરવા જઈએ તો અઘરા વિષયમાં 100માંથી 100 લાવવા એ કોઈ નાની મોટી વાત નથી હોતી, કારણ કે હું તો ઘણા વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલો છું અને મેં જોયું તો આમાં બાળકોનો અથાગ પ્રયત્ન હોય છે, ખૂબ જ મહેનત કરતા હોય છે આજકાલના બાળકો જે ઘણા ગરીબ ઘરમાંથી આવે છે. તો એ જોવા જઈએ તો બાળકો ખૂબ જ ઊંચું પરિણામ મેળવ્યું છે અને ધાનેરા તાલુકાનું નામ રોશન કર્યું છે. હું વાત કરું તો ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સની વાત કરું તો ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સની અંદર ગણિત વિજ્ઞાનની અંદર ગણિતમાં 100માંથી 100 6 બાળકોએ હાસિલ કર્યા છે, સિદ્ધિ મેળવી છે. સાયન્સ વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાનમાં આપણે 100માંથી 100 1 બાળક છે અને 90 ઉપરની વાત કરીએ તો 90 ઉપરના બાળકો આપણી જોડે 30 બાળકો છે જેમણે સખત મહેનત કરી છે. અને 80+ની વાત કરીએ તો એમાં આપણી જોડે 48 બાળકોએ રિઝલ્ટ પરિણામ હાસિલ કર્યું છે. હવે હું વાત કરવા જઉં તો સામાજિક વિજ્ઞાનની વાત કરું તો સામાજિક વિજ્ઞાનમાં આપણી જોડે 90થી ઉપરના બાળકો 12 વિદ્યાર્થી છે, 80+ના વિદ્યાર્થી 23 છે. એવી જ રીતે જો ઇંગ્લિશ વિષયની વાત કરીએ, આજકાલનો જમાનો જોઈએ તો આજ ધાનેરા તાલુકાની અંદર આપણે ઇંગ્લિશમાં ઘણા બધા તકલીફ હોય છે, ઘણા બધા માતા પિતા હોય છે જે ઇંગ્લિશ એમને આવડતું નથી હોતું, તેમ છતાં રિઝલ્ટ જોવા જઈએ તો 80+ આપણી જોડે 12 બાળકો છે. એટલે જોવા જઈએ તો ઓલ ઓવર ધાનેરા તાલુકાનું રિઝલ્ટ અને સમગ્ર ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સનું રિઝલ્ટ ખૂબ જ સારું છે અને આ આપણી ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સની ત્રીજી બેચ છે, એમાં A1 ગ્રેડમાં આપણને પહોંચાડ્યા છે. તો સમગ્ર ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાળકોએ પણ જે પરિશ્રમ કરી, રાત દિવસ મહેનત કરી અને આ રિઝલ્ટ લાવ્યું છે. ધાનેરા તાલુકામાં છેલ્લા 3 વર્ષમાં 100% પરિણામ લાવનાર શાળા ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ છે. પ્રથમ વર્ષમાં 39 વિદ્યાર્થીઓ, બીજા વર્ષમાં 67, જ્યારે ત્રીજા વર્ષમાં 77 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી છે. સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓમાં રહેલ શિક્ષણની જ્યોતને વધુ ઉજાગર કરવા માટે ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સની મહેનત રંગ લાવી રહી છે. વિદ્યાર્થીની પોતે કેમેરા આગળ પોતાના મંતવ્ય વ્યક્ત કરી રહી છે. आज देखा जाए तो पूरे के पूरे गुजरात के अंदर हर कोने में खुशियां फैली हुई है. क्यों? क्योंकि आज 10th बोर्ड
स्पोर्ट्स का रिजल्ट आ चुका है और उसके साथ हमारी उपवे स्कूल ऑफ साइंस धानेरा में भी बहुत खुशियाँ फैली हुई है क्योंकि हमारा रिजल्ट बेस्ट आया है। इसके लिए मैं स्पेशली हमारे मैनेजिंग डायरेक्टर मयूर सर को बहुत थैंकफुल करती हूँ, उसके साथ हमारी पूरी के पूरी उपवेद फैमिली को भी बहुत थैंकफुल करती हूँ क्योंकि आज अगर वो लोग नहीं होते तो हमें जो अचीवमेंट हुआ है वो शायद नहीं होता क्योंकि उन लोगों ने हमारे पीछे दिन रात मेहनत करी है। भले रात के 12 बजे भी क्यों ना कॉल करो उन्हें, वो एक कॉल रिसीव कर देते थे और कुछ भी डाउट हो तो उस टाइम वो ऑन द स्पॉट सॉल्व करके देते थे। वो लोग टीचर्स नहीं थे, वो हमारी फैमिली थी जिन्होंने हमें हमारे लोएस्ट पॉइंट पे से लेकर हाईएस्ट पॉइंट सब जगह उन्होंने हमें सपोर्ट करा, इसलिए मैं बहुत बहुत ज़्यादा थैंकफुल हूँ सबको। ધાનેરા તાલુકામાં અંગ્રેજી માધ્યમના અભ્યાસ તરફ વિદ્યાર્થીઓ રૂચિ ધરાવી રહ્યા છે, જેમાં પણ ધાનેરા તાલુકામાં અંગ્રેજી માધ્યમમાં બીજા અને ત્રીજા નંબરે પણ ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ રહ્યા છે। ડીસામાં મોબાઈલ કંપનીમાં નોકરી કરતા યુવકનું મોડી રાત્રે બસ સ્ટેશન ખાતે હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું। ડીસામાં ખાનગી મોબાઈલ કંપનીમાં નોકરી કરતા મૂળ દિયોદર તાલુકાના માળકા ગામના અને હાલ ડીસામાં રહેતા 40 વર્ષીય જીતુભાઈ ભીખાલાલ વ્યાસ ગત મોડી રાત્રે ડીસા બસ સ્ટેશનના મિત્રો સાથે બેઠા હતા। તે દરમિયાન હૃદયરોગનો હુમલો આવવાથી તેઓનું અચાનક મોત નિપજ્યું હતું। મિત્રો દ્વારા તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, જોકે ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા। યુવકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામે રહેતા સુરતુભા વિજુભા વાઘેલના ઉંમર 40 આજે ડીસા બનાસ નદીના પુલ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। યુવક નીચે પટકાતા લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા, જો કે આ દરમિયાન યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। 108 ઇમરજન્સી વાન આવતા મેડિકલ ઓફિસરે તેમનો મૃત જાહેર કર્યા હતા। યુવક કાંકરેજ તાલુકાના ઉમરી ગામનો છે અને બે બાળકીના પિતા પણ છે। તે ડીસા આવી બનાસ નદીના પુલ પરથી કઈ રીતે પટકાયો તેવા સવાલો ખડા કર્યા છે। તેણે આપઘાત કર્યો કે અકસ્માતે નીચે પટકાયો તે અંગે રહસ્ય સર્જાયું છે। આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મૌન અન્વયે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બિરાજમાન માં અંબા પ્રત્યે વિશ્વભરથી ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે। માતાજીના દર્શને આવતા ભક્તો માતાજીને પોતાની યથાશક્તિ મુજબ દાન પણ આપી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી સમગ્ર મંદિરને સુવર્ણ મંદિર બનાવવા માટે સોનાનું દાન કરવાનું મહત્વ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે આજે બરોડાના એક શ્રદ્ધાળુએ સોનાનું દાન કર્યું છે। આ ભક્તે પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે અને તેને મંદિરને 67.960 ગ્રામ સોનાની લગડી દાન કરી છે, જેથી અંદાજિત કિંમત 4,89,000 જેટલી થાય છે। સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું। અંબાજી મંદિરના આરસ પથ્થરમાં 50 વર્ષથી વધુ સમયના કારણે દેખાઈ રહી છે પીળાશ, બરોડાની કંપની મંદિરની લાવશે પાછી ચમક। ધરતીપુત્ર ઓછા વોલ્ટેજથી અને અવારનવાર વીજ કાપથી પરેશાન, થરાદના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી ના મળતા પાક નિષ્ફળ જવાની ભીતિ। ગણેશ ચોથના શુભ દિવસે ચોમાસુ ઋતુના વરસાદને લઈ જોવાય છે સુકન, 4 મહિના અને 4 માટીના ગોળા બનાવી જોવાય છે વરસાદનો વરતારો। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે। સોરી સોરી, હા ઇટ્સ ઓકે। અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે? ઓ બરો બરો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર। શું થાય, શું થયું છે યાર? જીયા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે, અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ।
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, અપડેટેડ કમ્પ્યુટર લેબ, ફુલ્લી વાઇફાઈ કેમ્પસ, ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક, ટ્રેમેન્ડસ ઓપોર્ચ્યુનિટીઝ અંડર ડિજિટલ ઇન્ડિયા. I see innovation. I feel experience. Department of Computer Science, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ સ્વાગત છે. શક્તિપીઠ અંબાજી મંદિરનું મહત્તમ 9 જીર્ણોદ્ધાર 1975માં કરવાની શરૂઆત થઈ હતી, અને આખું અંબાજી મંદિર સંગે મરમર એટલે કે આરસ પથ્થરથી કળતર શરૂ થયું હતું, અને આ મંદિર પૂર્ણ થયા બાદ મંદિરનો જીર્ણોદ્ધાર મુખ્ય શિખરને સોનેથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ મંદિર અંબાજીમાં નીકળતા માર્બલમાંથી જ બનેલું મંદિર છે, પણ લગભગ છેલ્લા 50 વર્ષથી આ સંગે મરમર ઉપર સમય સાથે ધૂળ વરસાદને અને એક વાવાઝોડાના ડસ્ટથી મંદિરનો માર્બલ પીળો અને કાળા ડાઘવાળો થઈ ગયો છે. ત્યારે બરોડાના એક માઈ ભક્ત અવારનવાર અંબાજી મંદિરે આવતા હતા, અને તેમણે આ મંદિરના સંગે મરમરની ચમક ફરી લાવવાનું મન બનાવી મંદિરના ટ્રસ્ટ સાથે ચર્ચા કરી હતી. આ મંદિરની તમામ સાફસફાઈ, પાવર વોશ અને સ્ટીમ વોશ ટ્રીટમેન્ટ આપી માર્બલની ખરી ચમક ફરી લાવવાનો અંદાજે ખર્ચ 15 લાખ ઉપરાંતનો થાય છે. પણ બરોડાની ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીના ચેરપર્સન રાહુલભાઈએ નિઃશુલ્ક કામગીરી કરી આપવાની ખાતરી આપતા મંદિર ટ્રસ્ટે હાલ તબક્કે માર્બલની ફરી ચમક લાવવાની કામગીરી હાથ ધરી છે, જોકે આ કામગીરી 45 દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી અપાઈ છે. ઘણા વર્ષોથી હું આવું છું મંદિરમાં, જોતા રહીએ છે કે જે મંદિરની આપણા આરસપાસના જે પથ્થરને માર્બલના પથ્થર છે એ ધીરે ધીરે બ્લેક થઈ રહ્યા છે અને યલો થઈ રહ્યા છે, અને સાથે સાહેબશ્રી કૌશિક સાહેબને રજૂઆત કરી કે અમે સેવાભાવ રૂપે આ મંદિરનું એક સફાઈનું એક કામ હાથમાં લઈએ કે જેનાથી અમે આ એની જે નેચરલ બ્યુટી, જેની સુંદરતા, જે એના સફેદી હોય એ પાછી મેળવી શકીએ. તો એ ભાગરૂપે આ અભિયાન અમે હાથમાં લીધું છે કે જે અમે નિસ્વાર્થભાવે માઈ માતાજીની સેવામાં જ અમે આ કામ કરી રહ્યા છે. આ અમારે ક્લિનિંગ કરવા મંદિરનો અંદરનો ભાગ અને બહારનો ભાગ અને સાથે સાથે ગબ્બર પણ મંદિર અમે સફાઈ કરવાના છે. તેનો એપ્રોક્સ સમય 45 દિવસનો અમે માંગ્યો છે, પણ થોડું ઘણું એવું લાગે છે કે 2-5 દિવસ અઠવાડિયું અમારું આગળ પાછળ થઈ શકે એમ છે. આની વાઇટનેસ મિનિમમ 1 વર્ષ સુધી તો આને કશું જ નહીં થાય, એટલે અમે એવું પ્રપોઝલ આપીએ છીએ કે એવરી યર અમે આ મંદિરને સફાઈ કરીએ, તો આવનારા વર્ષ 2-3 વર્ષની અંદર જે આનું વાઇટ બ્રાઇટનેસ આવી જોઈએ એ એને મેન્ટેન થતી રહેશે. અંબાજી મંદિરના જીર્ણોદ્ધારને 50 વર્ષ થવા જઈ રહ્યા છે, ત્યારે અનેકો વખતના વરસાદ વાવાઝોડાથી ડાઘવાળો માર્બલ ફરી તેની ઓરિજિનલ ચમકમાં આવશે, અને તેની ચમક જે પાવર વોશ અને સ્ટીમ વોશથી કેમિકલ સાથેની ટ્રીટમેન્ટની અસર 1-1.5 વર્ષ સુધી રહેશે, અને
ત્યારબાદ આ જ કંપની ફરી ચોખ્ખું કરી આપવાની પણ ખાતરી આપતા મંદિરના માર્બલની સફાઈ કામગીરી નિઃશુલ્ક બરોડાની કંપનીએ સુપરત કરવામાં આવી છે. અંબાજી મંદિર લગભગ 1975માં સંગે મરમરથી બનાવવામાં આવેલું અને ઘણા લાંબા સમય રહેવાને કારણે આ ડસ્ટ કાળાશ વગેરેને કારણે એની ઉપર લાગવાથી થોડી કાળાશ અને ઝાંખપ એ આરસમાં લાગે છે. એના કારણે માતાજી આ જે એક પ્રાઇવેટ ઇકો મેનેજમેન્ટ જે ગ્રુપ છે, ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ ગ્રુપ, એક પ્રાઇવેટ સેક્ટર છે, પ્રાઇવેટ કંપની છે, એના દ્વારા આ ક્લીનનેસ પાવર વોશને સ્ટીમ વોશથી અને કેમિકલ ટ્રીટમેન્ટથી આખું આરસને વોશ કરવાનું એક કામ તેઓ કરી રહ્યા છે. તેઓ પોતે પણ માયભક્ત છે એટલે આમાં લગભગ 15-1 લાખ રૂપિયાનો ખર્ચ થાય પ્રાઇવેટ એસ્ટિમેટ કરીએ તો આપણે, પણ તે માતાજીની ઉપર શ્રદ્ધાના કારણે તેઓ આ સેવાના ભાગરૂપે ફ્રી ઓફ કોસ્ટ કરી રહ્યા છે અને લગભગ 45 દિવસ સુધી આ ક્લિનિંગ મંદિરમાં ચાલશે. ત્યારબાદ ગબ્બર ખાતે નાનું જે મંદિર છે ત્યાં પણ આપણે આ કામ કરવાના છે અને તેમની ટીમ લગભગ 45 દિવસ કામ કરશે અને જરૂર પડશે તો આપણે સમય એમને વધારે પણ થશે. અને આખું જે કામ અમે કર્યું છે એના બિફોર અને આફ્ટરના જે આપણે ફોટોગ્રાફ જોઈએ તો સ્પષ્ટ થાય છે કે ખૂબ જ સુંદર રીતે અને ચમક એ આરસ પોતાની પાછી ચમક મેળવી રહ્યા છે. જે રીતે હાલ તબક્કે આ કામગીરીનો પ્રારંભ કરાયો છે અને સાફ સફાઈ કામગીરી ચાલી રહી છે તેમાં સફાઈ કરેલો અને સફાઈ કર્યા વગરનો માર્બલનો પથ્થર સ્પષ્ટ પરિણામ બતાવી રહ્યું છે. આમ અંબાજી મંદિર ફરી એકવાર પોતાની જૂની ઓળખ સાથે સંગે મરમરવાળું ચમકતું જોવા મળશે. અંબાજીમાં ગત 30 માર્ચે અંબાજી દર્શનાર્થે આવેલા નાસિકનું એક યુગલ માતાજીના દર્શન કર્યા બાદ મંદિર બહાર ફોટા પડાવવાના ચક્કરમાં રૂપિયા 30,000 જેટલી માતબર રકમ ભરેલી થેલી મંદિર આગળ જ ભૂલીને ચાલ્યા ગયા હતા, જે બાબતે તેમને પોતાના રોકડ નાણાં ખોવાયા હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી અને શ્રદ્ધાળુ પરત નાસિક ચાલ્યા ગયા હતા. અંબાજી મંદિરની સઘન સુરક્ષા પોલીસે તાકીદે સીસીટીવી કેમેરાની તપાસ કરતા પીળા રંગની એક પ્લાસ્ટિકની થેલી કોઈ ભૂલી ગયા હોવાનું જોવા મળ્યું હતું, જેને પોલીસે તપાસ હાથ ધરતા થેલીમાં રૂપિયા 500-500ની 60 નોટો હતી. ત્યારે કોઈક શ્રદ્ધાળુએ જાણવા જોગ પોલીસને આ ખોવાયેલા નાણાં બાબતે જાણ કરતા હોવાની બાબતે ધ્યાને આવતા મંદિરના પીએસઆઈ માયાબેન વ્યાસે નાસિક ચાલ્યા ગયેલા યાત્રિકને ટેલિફોનિક જાણ કરી 10 દિવસ બાદ પણ ભૂલી ગયેલા નાણાં પરત કરી માનવતાનો ઉમદા દાખલો બેસાડ્યો છે. જોકે યાત્રિકે પણ આજના સમયમાં 30,000 જેટલી મોટી રકમ હેમખેમ પૂરેપૂરી પરત મળતા પોલીસની ભારે પ્રશંસા કરી હતી અને પોતે ભૂલી ગયેલા નાણાં પરત મેળવ્યા હતા. આમ અંબાજી મંદિરની સઘન સુરક્ષા પોલીસે યાત્રિકો સાથેનો માનવતા ભર્યો દાખલો બેસાડ્યો હતો. 30 તારીખે હું માતાજી દર્શન કરવા આવી હતી નાસિકથી અને ત્યારે દર્શન કરતા એ સતી માતા છે ગેટ ઉપર, ત્યાં હું પૈસા ભૂલી ગઈ અને નાસિક ગઈ. પછી મને ગુજરાત પોલીસનો એટલે અંબાજી ટ્રસ્ટના જે પોલીસ છે એમનાથી ફોન આવ્યો અને એમને કીધું કે તમારે કંઈ પૈસા ખોવાઈ ગયા છે. તો પછી મને યાદ આવ્યું કે હા મારા પાકીટ રહી ગયું હતું અને એ પૈસા મને લગભગ 30,000 મારા રહી ગયા હતા અને મને લાગ્યું કે હવે મળશે કે નહીં મળશે. પણ માતાજીનો આભાર અને ગુજરાત પોલીસ અંબાજી પોલીસ એમને કૃપા છે અને એ સાચા છે એટલે મને મળી ગયા. એના માટે હું બહુ બહુ એમને ધન્યવાદ આપું છું. 30,000 હતા, મેં ગણી લીધા પૂરા છે, એના માટે બહુ જ થેન્ક યુ. આજનો જો પિરિયડ છે એમાં આ પૈસા મળી ગયા ઈમાનદારીથી એ જ બહુ મોટી વાત છે, એના માટે હું આભાર માનું છું. પોલીસ માટે શું કહેશો? ગુજરાત મંદિર પોલીસ એક નંબર જ છે, બધી એમની ચેકિંગ હોય કે આ તો હું આશા છોડી દીધી હતી પણ જે પોલીસે મને હેલ્પ કરી છે વ્યાસ મેડમ, પ્રવીણભાઈ, નવીનભાઈ એમને જે મદદ કરી છે એના માટે બહુ જ ધન્યવાદ છે. ડીસાના રાજપુર લોધાવાસમાં આવેલ એક મંદિરમાં ઉભેલા લીમડાના ઝાડમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી.
જેની ઉપર આજુબાજુમાં રહેતા લોકોની નજર પડતા લોકોએ બૂમાબૂમ કરી હતી. તેથી લોકોએ બાજુમાં બનાવેલ પશુઓને પીવા માટેના પાણીના હવાડામાંથી પાણી લાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં આગ કાબૂમાં ન આવતા ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેને જાણ કરવામાં આવી હતી, જેના પગલે નગરપાલિકાનું ફાયર ફાઇટર તાત્કાલિક આવી પહોંચ્યું હતું અને ફાયર ફાઇટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. તેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ત્યારબાદ આજે ફરી આગ લાગતા ફરી ફાયર ફાઇટર બોલાવવામાં આવી હતી અને તેમણે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આમ તો દરેક સમાજ પોતાના સમાજને શ્રેષ્ઠ સમાજ બનાવવા માટે અવનવી નીતિઓ અપનાવતી હોય છે. જેમ કે સમાજમાં રહેલા કુરિવાજો સહિત સમાજમાંથી રૂઢિચુસ્ત રિવાજો દૂર થાય તેવા પ્રયત્નો દરેક સમાજના આગેવાનો કરતા હોય છે. ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે રોહિત સમાજનો 7મો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દિશાવળ રોહિત સમાજ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યારે આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જ્યારે 20,000થી પણ વધુ લોકોએ પોતાના સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપી હતી. જ્યારે 33 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી વિવાહિત જીવનની શરૂઆત કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમ જુનાડીસા રેલવે ફાટક પાસે આવેલ સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર જુનાડીસા ફાટક પાસે યોજાયો હતો. થરાદમાં ખેડૂતોના ઉનાળો પાક લગભગ તૈયાર થવાની અણીએ છે, ત્યારે પાણીની જરૂરિયાત ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે. ત્યારે થરાદના રાહ સબસ્ટેશનમાં આવતા થરા ગામના ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોને ઓછા વોલ્ટેજથી વીજળી અપાય છે, 400 વોલ્ટેજની વીજળીની જરૂરિયાત હોય છે, જ્યારે તંત્ર દ્વારા માત્ર 250 વોલ્ટેજની વીજળી અપાય છે તેવા ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ દર કલાકે 2થી વધુ વખત કાપ આવે છે, જેથી વારંવાર સિંચાઈ માટેની મોટર તથા કેબલ બળી જાય છે, તથા પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા તૈયાર ઊભા પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તાત્કાલિક પૂરતા પ્રમાણમાં અને સતત કાપ વિના વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. વીજ કાપને લઈ રા સબ ડિવિઝન થરા ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે તેમના પ્રશ્નને હલ કરવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. જો તાત્કાલિક ધોરણે પ્રશ્નનો ઉકેલ નહીં કરવામાં આવે તો UGVCL વર્તુળ કચેરી પાલમપુર ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ગણેશ ચોથના શુભ દિવસે ચોમાસુ ઋતુના વરસાદને લઈ જોવાય છે સુકન. 4 મહિના અને 4 માટીના ગોળા બનાવી જોવાય છે વરસાદનો વર્તારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કુછ ખટ્ટી કુછ મીઠી પેપ્સી તો ધીમાંગ ધારાની જ ખવાય. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9721 27521. વાસુભાઈ જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા.
વિરામ બાદ સ્વાગત છે. જે સમયે હવામાન વિભાગ ન હતું તે સમયે પણ હવામાન પર નજર રાખવામાં આવતી હતી. જૂની પરંપરા અને રિવાજ પ્રમાણે ચોમાસા ઋતુમાં કેવો વરસાદ પડશે તેનો વર્તારો જોવામાં આવતો હતો. વર્ષો પહેલાં ખેતી માત્ર ચોમાસા ઋતુ પર આધારિત હતી, જેથી અખા ત્રીજના દિવસે ખેડૂતો ખેડનું મુહૂર્ત કરવાની સાથે ગણેશ ચોથના શુભ દિવસે વરસાદ કેવો પડશે તેને લઈ અલગ અલગ ગામોમાં વર્તારો જોવામાં આવે છે. ધાનેરા ખાતે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે પ્રજાપતિ સમાજના ઘરે ખેડૂતો ભેગા થઈ વર્તારો જોવે છે. ગણપતિ દાદાની સ્થાપના કર્યા બાદ શુભ સુકન વિધિ કરવામાં આવે છે, જેમાં માટીની ચાર ગુલકી બનાવી ચોમાસાના ચાર મહિના અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો મહિના પ્રમાણે નામ આપી પાણી ભરવામાં આવે છે. ત્યારબાદ જે પ્રમાણે પ્રથમ કુલકી ઘડી જાય તે પ્રમાણે વરસાદનું અનુમાન કરવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષ દરમિયાન સારા સુકન જોવા મળ્યા છે. ચોમાસામાં સારા વરસાદ સાથે પાણીનો સંગ્રહ થાય તેવું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે. આ ધાંધરામાં જ્યારે ખેડૂતો માટે જ્યારે નવીન વર્ષ ચાલુ થતું હોય એ અખા ત્રીજો છે અને આજે ગણેશ ચોથ હોય, અમારા આવનારું વર્ષ જે ખેડૂતોને સારું રહે અને સમૃદ્ધિ થાય એના માટે સમસ્ત ધાંધરા ગામ જે પરંપરા મુજબ વર્ષોથી એ પ્રજાપતિના ઘરે આવી અને અહીંયા અમે નવા વર્ષનું સુકન દેખતા હોઈએ છીએ. પ્રજાપતિ અહીંયા બધી વ્યવસ્થા પૂરી પાડતા હોય છે અને સકન દેખ્યા પછી એક કામ નક્કી કરતું હોય છે કે આવનારું વર્ષ કેવું જશે. આ સાલ પણ જે અમે સુકન દેખવાયા સમસ્ત ગામ તમામ જાતિના લોકો ભેગા થઈ ત્યારે અહીં સારા સુકન થયા છે. આવનારા વર્ષ ખેડૂતો માટે ખૂબ લાભદાયી સમૃદ્ધિદાયક અને અન્નના ભંડાર અને વરસાદ સારો થશે એવું આશા બંધની છે અને સુકન સારા થયા છે. ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા છે, જેથી કરીને હવે ખેતી અને પશુપાલનનો વ્યવસાય વરસાદી પાણી પર નિર્ભર છે, જેથી કરીને ખેડૂત આગેવાનોએ પ્રાર્થના સાથે વર્તારો જોયો છે. સારા વરસાદ પછી ખેડૂતો માટે વરસ કેવું રહેશે તેને લઈ માટીના ચાર ગોળા બનાવી એક ગોળામાં ધરું, બીજામાં બાજરી, ત્રીજામાં નાણું મૂકવામાં આવે છે અને ચોથો ગોળો ખાલી રાખવામાં આવે છે. ત્યારબાદ નાની બાળકીના માધ્યમથી માટીના ગોળા ઉઠાવી જોવામાં આવે છે, જેમાં પણ પ્રથમ માટીના ગોળામાં ધરો જ્યારે બીજા અને ત્રીજામાં રૂપિયાનો સિક્કો અને બાજરી આવે છે તે પણ શુભ સુકનના સંકેત આપે છે. પ્રજાપતિ વાસ્તિંદર વર્ષોથી પરંપરા મુજબ જે સુકન માટે ધાનેરા નગરમાંથી તમામે તમામ સમાજના ખેડૂતો અહીંયા આવે છે અને આવ્યા પછી બધા સમૂહની અંદર બધા બેસે છે અને સુકન માટે જે ચાર માટીના કુલકા બનાવે છે તે કુલકાની અંદર અષાઢ મહિનો, શ્રાવણ મહિનો, ભાદરવો મહિનો, આવ મહિનો આમ ચાર મટકા તૈયાર કરે છે અને એના અંદર પાણી રેડે છે. પાણી રેડ્યા પછી જે માટકું પહેલો ફૂટે ભલે શ્રાવણ મહિનો હોય કે આઠ મહિનો હોય, શ્રાવણ હોય કે ભાદરવો કાસું, જે પ્રથમ મટકું ફૂટે આજે અમે જે મટકું જોયું એના અંદર જે આવ મહિનાની હતી પણ બાકીના જે મટકા તે તમામે તમામ મટકા ભરેલા હતા પાણીના, તે સુકનની દ્રષ્ટિએ બહુ સારો છે. આવનારો વરસ શુભ ખેડૂતો માટે અને પાણીનો ભંડાર ભર્યો રહેશે એવી પણ અમને આશા બંધણી છે. એના પછી જે ચાર વાટીના ગોળા બનાવવામાં આવે છે એના અંદર ઘઉં મૂકવામાં આવે છે, રૂપિયો મૂકવામાં આવે છે, બાજરી મૂકવામાં આવે છે, એ ગોળો ખાલી રાખવામાં આવે છે. આ ગોળાની અંદર પહેલાં અમે જ્યારે સુકન જોયું તો જે ધ્રુવ આવી છે, ધ્રુવ આવી રીતે ચારે તરફ લાલુતરી રહેશે જે ખેડૂતો માટે આનંદનો છે. ધાનેરા ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે. નવી પેઢી પણ વડીલોના આપેલા સંસ્કાર પર ચાલી માન્યતાઓને વેગ આપી રહ્યા છે. ન્યૂઝ બુલેટિન પૂરો કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લો 86.23% સાથે ઉત્તર ગુજરાતમાં પ્રથમ. SSC બોર્ડનું પરિણામ ગત વર્ષ કરતાં 19.61% વધુ. અંબાજી મંદિરના આરસ પથ્થરમાં 50 વર્ષથી વધુ સમયના કારણે દેખાઈ રહી છે પીળાસ. બરોડાની કંપની મંદિરની લાવશે પાછી ચમક.
ધરતીપુત્ર ઓછા વોલ્ટેજથી અને અવારનવાર વીજ કાપથી પરેશાન, થરાદના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી ના મળતા પાક નિષ્ફળ જવાની ભીતિ. ગણેશ ચોથના શુભ દિવસે ચોમાસુ ઋતુના વરસાદને લઈ જોવાય છે સુકન. ચાર મહિના અને ચાર માટીના ગોળા બનાવી જોવાય છે વરસાદનો વર્તારો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.